ગુજરાતના રાજકારણમાં એક નામ હાલ ચર્ચાનો વિષય છે અને તે નામ છે હાર્દિક પટેલ। એ જ હાર્દિક પટેલ કે જે હમણાં સુધી ભારતીય જનતા પાર્ટી પર બેફામ નિવેદનબાજી કરતા હતા, ભાજપ પર આક્ષેપ લગાવતા હતા, આરોપ લગાવતા હતા, અને એ જ હાર્દિક પટેલ હવે ભાજપમાં કેસરિયા કરવા જઈ રહ્યા છે। જો કે આ જ પ્રકારની ઘટના હાર્દિક પટેલના મિત્ર એવા અલ્પેશ ઠાકોર સાથે ભૂતકાળમાં બની ચૂકી છે। તેઓ પણ કોંગ્રેસમાં હતા અને બાદમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। જો કે હવે ચર્ચા એવી થઈ રહી છે કે શું હાર્દિક પટેલના હાલ પણ અલ્પેશ ઠાકોર જેવા થશે, શું છે તમામ વિગતે જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। આજથી 5 વર્ષ પહેલા સમાજ અને જ્ઞાતિના નામે ગુજરાતના રાજકારણમાં આવેલા બે યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની કોંગ્રેસથી શરૂ થયેલી રાજકીય કારકિર્દી સત્તાધારી પક્ષ ભાજપ સુધી પહોંચી ગઈ છે। તેમાં પણ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાઈને ચૂંટણી લડ્યા અને હારી પણ ગયા। ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં માત્ર નામના નેતા બનીને રહી ગયા છે અને હવે હાર્દિક પટેલ પણ કોંગ્રેસનું કાર્યકારી અધ્યક્ષ પદ છોડી ભાજપમાં આવે છે। ત્યારે રાજકીય ગલીઓમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શું હાર્દિક પટેલનું રાજકીય ભવિષ્ય પણ અલ્પેશ ઠાકોર જેવું થશે। 5 વર્ષ પહેલા ગુજરાતમાં જ્ઞાતિ અને સમાજના ખભે બેસી રાજકીય નેતા બનેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની રાજકીય ગેમ બદલાઈ ગઈ છે। તેમના સમાજ અને જ્ઞાતિનો સાથ મળશે કે નહીં એ તો વિધાનસભા ચૂંટણીમાં જ સાબિત થઈ જશે, પરંતુ એવું કહી શકાય કે અલ્પેશ અને હાર્દિક બંને કોંગ્રેસના આયાતી બની ભાજપમાં આવી ગયા છે, જેમાં 2 વર્ષ પહેલા ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે આપેલું ધારાસભ્ય પદ છોડી ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડ્યા હતા અને હારી જતા ભાજપે તેમને નામના નેતા બનાવી દેતા હવે અલ્પેશ ઠાકોર ભાજપથી પણ નારાજ થઈ ગયા છે। જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ પદનો ત્યાગ કરીને ભાજપની શરણમાં આવી જશે અને ભાજપ કદાચ વિધાનસભાની ટિકિટ આપીને ચૂંટણી પણ લડાવી શકે, જેમાં ભાજપના નારાજ પાટીદાર નેતાઓ જો ખેલ પાડી દે કે અંદર ખાને હાર્દિક સામે વિરોધ ઉભો થાય અને જો હાર્દિક પટેલ પણ અલ્પેશ ઠાકોરની જેમ વિધાનસભા ચૂંટણી હારી જાય તો અલ્પેશ ઠાકોરની જેમ ભાજપમાં નામના નેતા બની જાય તો નવાઈ નથી। અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ બંનેએ રાજકીય કારકિર્દી શરૂ કરી તે સમયે કોંગ્રેસે આ બંનેને રાતોરાત મોટા નેતા બનાવી દીધા હતા। સૌથી પહેલા અલ્પેશ ઠાકોરને વિધાનસભાની ટિકિટ આપી ધારાસભ્ય બનાવ્યા, આ જ પ્રમાણે હાર્દિક પટેલને પણ એક સમાજના આગેવાનમાંથી સીધા જ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનો ઉચ્ચ હોદ્દો આપ્યો હતો। એટલું જ નહીં, 2019ની લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલને કોંગ્રેસ હાઈકમાન્ડે સ્ટાર પ્રચારક બનાવી અન્ય રાજ્યોમાં પ્રચાર માટે મોકલીને ટોચ પર પહોંચાડી દીધા હતા। હવે હાર્દિક પટેલ પણ અલ્પેશ ઠાકોરની જેમ જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે હાર્દિક પટેલ રાજકીય શતરંજમાં ભાજપમાં ગયા બાદ ખેલાડી સાબિત થાય છે કે પછી માત્ર પ્યાદુ। જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ પોલિટિકલ ખબર માટે જોતા રહો ગુજરાત તક।